ધોરણ 11 નામાના મૂળ તત્વો SVSનું પેપર સોલ્યુશન જોવાના છે. વાર્ષિક પરીક્ષા 2017માં જે લેવાઈ હતી. આ અગાઉ આપણે 2018નું એક સોલ્યુશન મૂકી દીધું છે, એ ન જોયું તો એ પણ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં એની પર લિંક આપી દઈશ. અને દરેક વસ્તુ શીખવી હોય, દરેક ચેપ્ટર શીખવા હોય તો એની દરેકની લિંક ટૂંકમાં તમારે જે રીતના સમજવું હોય એ રીતના જ બહુ ઇઝીલી આપણે દરેક ચેપ્ટર સમજાવેલા છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌપ્રથમ પહેલો સવાલ, ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય? તો ચાલુ જવાબદારીની મુદત 1 વર્ષ કરતાં કેવી હોય? ઓછી હોય. રોકડ વ્યવહારમાં કોઈ વ્યક્તિ કે રોકડનો ઉલ્લેખ જ ન હોય જે વ્યવહારની અંદર, તો એને કયો વ્યવહાર કહેવાય? તો રોકડ કે વ્યક્તિ બંનેનો ઉલ્લેખ નહીં હોય, જે વ્યવહારની રોકડ અને વ્યક્તિ બંનેનો ઉલ્લેખ ન હોય તે વ્યવહાર કયો વ્યવહાર કહેવાય? તે વ્યવહાર એ રોકડ વ્યવહાર કહેવાય. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે, નમૂના તરીકે માલ વહેંચે તો માલ જાય એટલે મિલકત ઘટે, અને મિલકત ઘટે એટલે મૂડી પણ ઘટે. એટલે આપણે છેલ્લો ઓપ્શન આવશે, મિલકત ઘટે મૂડી ઘટે. કયા ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી? તો આનો જવાબ આવશે સાણપળ, જે આની અંદર નથી આપેલું. શું આપેલું છે? સાણપળ. સાણપળ જવાબ આવશે. જોઈ લેજો તમે ચોપડીની અંદર, અને કેટલીક વાર તમે મહત્વતા પર લખી શકો, પણ જવાબ આની અંદર મહત્વતાની પણ આપણે સાણપળ લખીશું. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિની સ્થાપના કઈ સાલમાં થઈ? આંતરરાષ્ટ્રીય હિસાબી સમિતિ પૂછે તો 1973, અને ASB પૂછે તો 1977. અત્યારે તમને શું કીધું? IASC એટલે 1973, અને ASB પૂછે તો 1977. આગળ, સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? સ્થિતિદર્શક પત્રક એ પાકા સરવૈયા જેવું છે. સિસ્ટમ એનાલિસ્ટનો સમાવેશ ક્યાં થાય છે? તો હ્યુમનવેરમાં થાય છે. અને છેલ્લો સવાલ છે, કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય અંગો કેટલા? તો 3, એ આપણને ખબર છે, સોફ્ટવેર, હાર્ડવેર ને હ્યુમનવેર. હવે વિભાગ બીની વાત કરીએ, ક્યાંથી સવાલ પૂછાઈ લેજો. સ્થિર નાણામૂલ્ય કોને કહેવાય? તો હું વાંચું એ સાંભળી લેજો. ભૂતકાળમાં ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે, એટલે ભૂતકાળમાં કોઈ કિંમત ખરીદેલી હોય અને એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃસ્થાપના કરી શકાતી હોય તો તેને કઈ કહેવાય? સ્થિર નાણામૂલ્ય કહેવાય. એટલે ભૂતકાળમાં જે વસ્તુ ખરીદેલી છે ભવિષ્યમાં એ જ કિંમતે આપણે પુનઃસ્થાપના કરી શકીએ તો એને સ્થિર નાણામૂલ્ય કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ, ધંધાકીય વ્યવહાર એટલે શું? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર ફેરબદલી, રોકડ અથવા ઉધાર ફેરબદલી. સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ, તો મહેશ પાસે રૂપિયા 800 ભાડાના લેણા થયા, અને શું કહેવાય? ભાડાના લેણા થયા એટલે સેવાનો ઉધાર વ્યવહાર કહેવાય. હિસાબી સમીકરણ સમજાવી કીધું, તો A = C + L. એ એટલે એસેટ્સ એટલે મિલકતો, સી એટલે કેપિટલ એટલે મૂડી, એલ એટલે લિયાબિલિટીઝ એટલે જવાબદારી. એ પ્રમાણે તમારે સમજાવી દેવાનું. હિસાબી એકમમાં કોનો સમાવેશ થાય? તો હિસાબી એકમની અંદર એકાકી વેપારી પેઢી આવે. બીજું ભાગીદારી પેઢી. ત્રીજું કોર્પોરેશન આવે. ત્યાર પછી કંપની આવે, સહકારી મંત્રી આવે, બિન વેપારી સંસ્થાઓ વગેરે. ત્યાર પછી આગળ જોઈએ, કોહલરના મત મુજબ હિસાબી ધોરણો શું છે? તો હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયિક સંસ્થા દ્વારા હિસાબ નિષ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે. શું છે? નીતિ વિષયક ધારો છે. એક નોંધી પદ્ધતિ એટલે શું? ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો જ નોંધવાની પદ્ધતિને એક નોંધી પદ્ધતિ કહેવાય. એટલે રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો જ, આ બે જ વ્યવહારો નોંધાય એને એક નોંધી પદ્ધતિ કહેવાય. ત્યાર પછી સી છે. સીની અંદર તમે જોઈ શકો, આમનોંધ પૂછેલી છે. આમનોંધમાં કોઈ મુશ્કેલી થાય તો એના માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે, એ જોઈ લેજો. 17માં બી આમનોંધ છે, કયા કયા પ્રશ્નો પૂછાયેલા એ જોઈ લેજો. 18માં તમે જોઈ શકો, ખરીદ નોંધ પૂછેલી છે. 19ની અંદર ખાસ આમનોંધ છે. 20માં ખાટા વહી ખટવણી છે. 21ની અંદર કાચું સરવૈયું. 22માં ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવું. 23 હુંડી છે. 24 દેશી નામું છે. 25 રોકડમેર. 26 જોઈએ તમે તો ભૂલ સુધારા. 27 બેંક શિલ્લક. 28 યંત્ર. 29 આવક જવક ખાતાવાળું છે.
અને ટી વાર્ષિક હિસાબ છે. એટલે આ રીતે જોઈએ તો આખું પેપરનું સોલ્યુશન આ થઈ જાય. પરંતુ આ બધી વસ્તુ આપણે શા માટે નથી કરી, વિડીયો લાંબો થાય, તમને એ ને બીના જવાબો મળી રહે એટલા માટે આ વસ્તુ કરી છે. બાકીના બધા પોઈન્ટ શીખવા હોય, જેમ કે દરેક ચેપ્ટર વિશે શીખવો હોય, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર વિશે ટૂંકમાં સારામાં સારી સમજ મેળવી શકશો. આભાર.